આણંદ નગરપાલિકા વોર્ડ નંબર 6માં વર્ષોથી પડતરરૂપ રોડ બાબતના પ્રશ્નોનો નિકાલ લાવવા વોર્ડ નંબર 6ના કાઉન્સિલર રાધિકાબેન રોહિતે નયાવતન સોસાયટી સાથે અન્ય 5 જેટલી સોસાયટીઓ પણ આવેલી છે ત્યારે અવારનવાર રોડ બાબતના પ્રશ્ન હતો, જેથી ભાજપ કાઉન્સિલર રાધિકાબેન રોહિતે રજૂઆત કરીને વિસ્તારના રોડ મંજૂર કરાવી કામકાજ શરૂ કરાવ્યું. સાથે સાથે આ વિસ્તારની વર્ષો જૂની માંગણી સિનિયર સિટીઝન માટે બગીચો તેમજ સામાજિક ધાર્મિક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે. ત્યારે આ વિકાસના કાર્યોને જોતા વોર્ડ નંબર 6ના કાઉન્સિલર રાધિકાબેનની કામગીરીની લોકોએ બિરદાવી હતી. જી, આપનું નામ? હું રોશનબેન ફિરોઝભાઈ વોરા, અહીંયા સ્થાનિક છું. અહીંયા અમારી ઘણી બધી રજૂઆતો મેડમને કરેલી છે અને મેડમે તાત્કાલિક એનો ઉપાય પણ કરી આપે છે. આ રોડની અમારી અહીંયા રોડની માંગણી હતી, કારણ કે બધાના ઘરોમાં બહુ જ પાણી ભરાઈ જતો હતો. એટલે મેડમને જ્યારે અમે લેખિત અને મૌખિક અરજી કરી તો તાત્કાલિક મેડમે આ કામ અમારું ઝડપી લીધેલું છે. બીજું, અહીંયા બાગ બગીચાનું અને હોલનું કામ શરૂ કરેલું છે અને એ લગભગ તૈયાર થઈ ગયેલું છે, તો અમારા માટે બહુ ખુશીની વાત છે. અને અહીંયા પાણીના પ્રશ્નો કે ગમે તેવી પ્રશ્નો હોય તો મેડમ તાત્કાલિક એનો ઉપાય કરી દે છે, તેમને અમે રાધિકા મેડમનો આભારી છીએ. જી, ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 6, અમારા લોકલાડીલા પ્રમુખ વિપુલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ, કારોબારી ચેરમેન સચિનભાઈ પટેલ, રોડ ચેરમેન કેતનભાઈ બારોટ, આરએન શહેર પ્રમુખ મયુરભાઈ પટેલ, એમને અમે રજૂઆત કરેલી. નયાવતન સોસાયટીમાં 5 સોસાયટી આવેલી છે: અબ્રા કોલોની, નુરાની, તાસ્કન, સર્વોદય સોસાયટી અને રહેમતનગર. આ રહેમતનગર સોસાયટીમાં બધા રહીશો માટે રોડનું કામકાજ શરૂ કરવામાં આવેલ છે. અમે લોકોએ અહીંના રહીશોએ અરજી આવેલી છે, એ અરજીને ધ્યાનમાં રાખીને રોડનું કામકાજ આજે શરૂ કરવામાં આવેલ છે. જી, આપનું નામ અને પરિચય? મારું નામ ઇમ્તિયાઝ બે દીવાન, અહીં હું આ વિસ્તારનો સ્થાનિક રહીશ છું અને આગેવાન પણ છું. જી, આ જે બાગ બગીચા બનાવવામાં આવે છે, શું કહેશો એના વિશે? આ બાગ બગીચાઓ જે બનાવે છે એ આણંદ નગરપાલિકાના આપણા કાઉન્સિલર છે, અમારા વોર્ડના 6 નંબરના, વર્ષો જૂની માંગણી હતી. અમારા હોલ, એક મોટો હોલ અમારા મુસ્લિમ વિસ્તારમાં મળે એ માટે અમારી લોક લાગણી અને માંગણી હતી. તો રાધિકાબેન આ વિસ્તારમાં ચૂંટાયેલા છે, ભાજપની અંદર કાઉન્સિલર છે અને ખૂબ જ સક્રિય અને મહિલા આગેવાન છે અમારા, અને એ અતિ સુંદર કામગીરી કરે છે. અમારા જેવા જે સિનિયર સિટીઝન છે એના માટે આ જે બગીચો છે એ અમારા માટે ખૂબ લાભદાયી નીવડશે, કારણ કે અમારે 100 ફૂટના રોડ પર ચાલવા જવું પડતું ને ટ્રાફિકની અંદર ચાલવું અમારા માટે ભયજનક હતું. તો આ બગીચો થવાથી અમને સિનિયર સિટીઝનને લાભ મળશે અને અમારો તહેવાર આવે, ઈદ હોય, બંને ઈદ હોય તે વખતે અમારા અહીંના જે ફેમિલી છે બહાર બગીચામાં જતા હતા એને બદલે અમારા તહેવારનો આનંદ આ બગીચાની અંદર માણી શકશે. આ વિસ્તારને બહુ લાભ મળશે અને અતિ સુંદર કામ અમારા આ વોર્ડના જે જાગૃત કાઉન્સિલર છે રાધિકાબેન એ સુંદર કામગીરી કરી છે. અમે આ વિસ્તારના રહીશો એમના પ્રત્યે ખૂબ માન અને લાગણી અનુભવી છે અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે એ નગરપાલિકાનો જે હોલ છે જે એસી હોલ થવાનો છે અને ખૂબ જ મોટો હોલ છે, તો અમારા મુસ્લિમ ભાઈઓ ગમે ત્યારે પણ કોઈ પ્રસંગ હોય તો સારી રીતે એનો પ્રસંગ ઉજવી શકશે અને બહોળા પ્રમાણમાં આ વિસ્તારના મુસ્લિમો લાભ લઈ શકશે.